गुड मॉर्निंग मित्रों, छेल्ला आपणे विडियोनी अंदर बॉल्समेन वितरण विधेय अथवा गिफ्ट्सना वितरण विधेय पर बॉल्समेन वितरण विधेय जोयुं अने प्रायोगिक चकासणी पण आपणे करी हती। छेल्ले आपणे बॉल्समेन कॉन्स्टंट के नी किंमत मेळवेली हती। ओके, तो प्रश्न आपणे जे शरूआत करेलो हतो प्रश्ननी ए आपणे आ रीते दर्शायेलो हतो के जे अणुओं की संख्या घनता है एक एक्स वाई जेड स्थान आगर अने ए से एक्स जीरो वाई जीरो जेड जीरो स्थान आगर जेने आपणे आ रीते दर्शाता हता। ओके, हवे नेक्स्ट क्वेश्चन है आपणो बोल्ट्ज़मैन वितरण विधेय उपरथी आपणे बेरोमेट्रिक फॉर्मुला लेवानो छे। ओके, तो अहींया एटलुं याद राखजो बेरोमेट्रिक फॉर्मुलानी अंदर तमारे दबाण નું સમીકરણ મેળવવાનું રહેશે, એટલે કે આપણા આગળ જે બોલ્ટ્ઝમેન ફંક્શન છે સંખ્યા ઘનતાના પ્રમાણમાં, ઓકે, જેને આપણે દર્શાવીએ છીએ ઈટા એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઈટા ઝીરો એક્સ ઝીરો વાય ઝીરો ઝેડ ઝીરો ઈ રેસ ટુ માઇનસ બીટા ડેલ્ટા યુ। ઓકે, આપણે આ સમીકરણ એક જાણીએ છીએ, તો આ બોલ્ટ્ઝમેન વિતરણ વિધેયનું ફંક્શન જે દર્શાવશે સોરી વિતરણ વિધેય જે દર્શાવે છે, હવે એને આપણે પ્રેશરના સમીકરણની અંદર કન્વર્ટ કરવાનું છે દબાણના સમીકરણની અંદર। ઓકે, તો સૌ પ્રથમ આને થોડાક અલગ સ્વરૂપથી આપણે જે દર્શાવતા તે પ્રમાણે દર્શાવી દઈએ। ધારો કે આ જે ઈટા એક્સ વાય ઝેડ છે એની જગ્યાએ હું લખી નાખું ઈટા ઓફ એચ કોઈ એક એચ હાઈટ માટે। ઓકે, અને ઈટા ઝીરો એક ઝેડની જગ્યાએ લખી નાખું હું ઈટા ઝીરો ઓફ ઝીરો એટલે કે તળિયા ઉપરની વાત કરીશ, બરાબર, જેને હું લખી શકું છું ઈ રેસ ટુ માઇનસ પીટા બરાબર વન અપોન કેટી દર્શાવું તો ડેલ્ટા યુ અપોન કેટી। ઓકે, આપણને આ રીતનું સમીકરણ મળે છે। હવે આપણે મેં કીધું એ પ્રમાણે કે સમીકરણ સંખ્યા ઘનતાને આપણે પ્રેશરના સમીકરણની અંદર કન્વર્ટ કરવાનું, અહીંયા આપણે એવું સમજીએ કે વાયુની વાત કરીએ। ઓકે, તો આદર્શ વાયુનું સમીકરણ આપણે જાણીએ છીએ કે કોઈ આદર્શ વાયુની વાત કરીએ આઈડિયલ ગેસની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી, અહીંયા એન એ નંબર ઓફ એટમ દર્શાવે છે, ઓકે, પી દબાણ, વી એ વોલ્યુમ બતાવે છે, તો એ આપણે એક આદર્શ વાયુનું સમીકરણ આપણે એ જાણીએ છીએ। ઓકે, આના ઉપરથી આપણે દબાણ અને સંખ્યા ઘનતા વચ્ચેનું રિલેશન દર્શાવવાનો રહેશે। ત્યારબાદ જે આપણે ધારો કે સમીકરણ આપણે જે દર્શાવે છે અત્યારે સમીકરણ એક અને બે જે દર્શાવે છે એ સમીકરણ એ સંતુલિત સ્થિતિમાં હોય અને તાપમાન એનું અચળ હોય એ વખતે ધારો કે આપણે એની સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ આપણે એમ જી એચ કહી શકીએ છીએ, મતલબ કે કિંમત આપણે ત્યાં સબસ્ટિટ્યુટ કરીએ છીએ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ એમ જી એચ માટે આપણને લાસ્ટમાં જે સમીકરણ મળશે ઇટા ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ ઇટા ઝીરો ઓફ ઝીરો ઈ રેસ ટુ માઇનસ એમ જી એચ અપોન કેટી। ઓકે, હવે આપણે આ સમીકરણને સંખ્યા ઘનતાનું સમીકરણ છે એને આપણે પીની અંદર કન્વર્ટ કરવાનું છે, એકદમ ઇઝી છે, ખાલી એટલું જ પ્રોસેસ કરવાની છે। તો સૌ પ્રથમ આપણે આ પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી ઉપરથી જોઈએ તો પીવી બરાબર એન આર ટી આપણે જાણીએ છીએ જે આદર્શ વાયુનું સમીકરણ દર્શાવે છે। ઓકે, તો આની અંદરથી હું દબાણને કરતા કરું તો દબાણ પી ઇઝ ઇક્વલ ટુ અને હું લખી નાખું એન અપોન વી ઇન્ટુ આર ટી, લખી શકાય, તો જુઓ નંબર ઓફ એટમ અને નીચે ભાગ્યામાં આપણે કદ દર્શાવીએ છીએ તો આને આપણે કહી શકીએ કે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા। ઓકે, તો પણ જે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા ધારો કે એન અપોન વીને તો આપણે સંખ્યા ઘનતા ઈટા તરીકે દર્શાવીએ છીએ। ઓકે, તો સ્વાભાવિક છે કે હવે આપણે એન અપોન વીની જગ્યાએ શું લખી શકીએ છીએ ડેન્સિટી દર્શાવી શકીએ છીએ અથવા નંબર ડેન્સિટી આપણે કહી શકીએ, બરાબર, અણુઓની સંખ્યા ઘનતા એ આપણે દર્શાવી શકીએ છીએ, તો એની જગ્યાએ હું ઈટા લખી શકું માટે આપણું સમીકરણ બની જશે પી ઇઝ ઇક્વલ ટુ ઈટા આર ટી।
હવે આ બાકીની કિંમત આપણે ધારો કે અચળ સમજીએ તો પી ઇઝ પ્રપોર્શનલ ટુ ઈટા પ્રમાણે આપણે લખી શકીએ છીએ, એટલે કે દબાણ એ સંખ્યા ઘનતાના સમપ્રમાણમાં હોય છે. ઓકે, આની સ્વાભાવિક છે કે જો જેટલી સંખ્યા ઘનતા વધશે એટલું દબાણ વધે છે, જેટલી સંખ્યા ઘનતાણુઓની ઓછી થાય એટલું દબાણ ઘટતું હોય છે, એટલે એકબીજા શું સમપ્રમાણમાં હોય છે. તો હવે આપણે ડાયરેક્ટલી કહી શકીએ કે જો પી ઓફ એચ હોય તો સામે ઈટા ઓફ એચ કહી શકીએ, અને એ જ પ્રમાણે પી ઓફ ઝીરો કહીએ તો એ જ પ્રમાણે ઈટા ઓફ ઝીરો આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, તો આપણે આગળ જે સમીકરણ છે જ્યાં ઈટા ઓફ એચની જગ્યાએ આપણે પી ઓફ એચ દર્શાવીશું અને ઈટા ઓફ ઝીરોની જગ્યાએ આપણે પી ઓફ ઝીરો તરીકે દર્શાવી દઈએ છીએ. ઓકે, તો કિંમત ત્યાં સબસ્ટિટ્યુટ કરીએ તો હું એને લખી શકું છું પી ઓફ એચ, એટલે આપણે હું કહી દઉં અહીંયા ઇક્વેશન 3 પરથી, બરાબર, આપણું જે ત્રીજું ઇક્વેશન છે એના ઉપરથી. તો ઈટા ઓફ એચની જગ્યાએ હું દર્શાવી દઈશ પી ઓફ એચ અને ઈટા ઓફ ઝીરોની જગ્યાએ દર્શાવી દઈશ પી ઓફ ઝીરો તરીકે. ઓકે, તો પી ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ ઝીરો ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એમ જી એચ અપોન કેટી. ઓકે, તો આ જે સમીકરણ આપણને મળ્યું એ સમીકરણ એ આપણું બેરોમેટ્રિક ફોર્મ્યુલા છે, બરાબર. તો આ પ્રમાણે આપણે બોલ્ટઝમેનના વિતરણ વિધેય ઉપરથી બેરોમેટ્રિક ફોર્મ્યુલા મેળવી શકીએ છીએ. એકદમ ઇઝી છે, માત્ર તમારે બોલ્ટઝમેનને વિતરણ વિધેય દર્શાવવાનું છે અને એને તમારે શું કરવાનું છે, આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરીને, મતલબ કે દબાણને અને સંખ્યા ઘનતા વચ્ચેનો રિલેશન દર્શાવી દેવાનો અને ડાયરેક્ટલી પછી એની કિંમત મૂકી દેવાની છે. ઓકે, તો આ વાત થઈ બેરોમેટ્રિક ફોર્મ્યુલાની. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બે વાયુના મિશ્રણ માટે એમના સંખ્યા ઘનતાનો ગુણોત્તર જે દર્શાવે છે એના માટે સમીકરણ જોડું છું. ઓકે, થેન્ક યુ.